નમસ્કાર દોસ્તો, છંદ પરિચય અને છંદગાનની આ લયસભર સફરમાં હું આપનો દોસ્ત રજની આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા બધા વિડીયોમાં અક્ષરમેળ છંદ અંગે વાતો કરી હતી, તેના પછી સંખ્યામેળ છંદ પણ જોયા છે. સંખ્યામેળ છંદમાં આપણે અનુષ્ટુપ છંદની વાત કરી હતી અને તેના પછી છેલ્લા વિડીયોમાં આપણે મનહર અને ઘનાક્ષરી છંદ એ બંને કેવા છે અને કઈ રીતે અલગ પડે છે તેની પણ વાતો કરી છે. અને હવે આપણે વાત કરવાના છે ગુજરાતી ભાષાના માત્રામેળ છંદ અંગે. માત્રામેળ છંદ કઈ રીતે સરળ છે અને એમાં આપણે શું કામ કરીશું, તો ખાસ કરીને તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે માત્રામેળ છંદમાં તમારે લઘુગુરુની નિશાની કરવાની હોતી નથી, પરંતુ જ્યાં લઘુ અક્ષર હોય તેના પર તમારે એકડો મૂકી દેવાનો અને જ્યાં ગુરુ અક્ષર હોય તેના પર તમારે બગડો મૂકી દેવાનો. અને આ રીતે આખી પંક્તિમાં એક બે જે આવતું હોય તે મૂકી દેવાનું. આ મૂક્યા પછી આ એક બે નું કરવાનું શું, તો કે એમનો સરવાળો કરવાનો. અને એ સરવાળામાં જે જવાબ આવે એ જવાબના આંકડાના આધારે જે તે છંદને આપણે ઓળખવાનો હોય છે. તો આટલું સરળ કામ છે જો તમને બરાબર લઘુગુરુ આવડતા હોય અને ઉપરાંત સરવાળા કરતા આવડતા હોય તો માત્રામેળ છંદ છે એ એકદમ સરળતાથી આવડી જશે. કેવી રીતે આપણે જોઈ લઈએ. ઘણું કરીને તમને 6-1 જેટલા માત્રામેળ છંદ આવડે તો કોઈ પણ પરીક્ષામાં તમને તકલીફ ન પડે. તો એ 6-6 છંદને આપણે બરાબર જોવાના છે. તેમાંનો પહેલો છંદ છે તેનું નામ છે ચોપાય છંદ. માત્રામેળ છંદમાં ચોપાય છંદ કેવો છે આપણે જોઈ લઈએ. ચાલો, તમારા માટે પ્રસ્તુત છે ચોપાય છંદ. છંદ ચોપાય, માત્રા 15. આ છંદના એક ચરણમાં 15 માત્રા હોય છે. એટલે કે તમારી સામે કોઈ એક ચરણ છે, તેમાં લઘુગુરુના આધારે તમે એક બે એવું મૂકો છો અને એ મૂકેલા એક બે નો સરવાળો જો 15 થતો હોય તો એ એક ચરણને તમે ચોપાય એવું નામ આપી શકો. એટલે કે એ ચરણમાં ચોપાય છંદ છે. અને આ ચોપાય છંદની લાક્ષણિકતા એવી છે કે જો કોઈ સર્જકે ચોપાય છંદ લખવો હોય તો એમણે 15 માત્રાનું એક એવા 4 ચરણ ઓછામાં ઓછા લખવા પડે અને એ જ રીતે કવિતાઓ રચાતી હોય છે. તો ખ્યાલ આવ્યો આપણને કે ચોપાય છંદ એ 15 માત્રાનું એક ચરણ ધરાવે છે અને તેવા 4 ચરણ તેમાં હોય છે. હવે પરીક્ષામાં જ્યારે આ છંદ પૂછાય ત્યારે ચારે ચાર ચરણ હોય જ એવું કંઈ જરૂરી નથી. એમાં તો એક પણ પૂછી શકે અને બે ચરણ પણ પૂછી શકે, અને કોઈ સારા માણસ હોય તો ચારે ચાર પૂછી દે, ગણ્યા કરો તમે તમારે માત્રા. આપણને શું વાંધો, જે તે ચરણને જોઈ લેવાનું. તેમાં આપણે કોઈ અક્ષર સંખ્યા તો ગણવાની છે નહીં, બસ લઘુગુરુ આવડતા હોય એટલે એમાં એક બે એવું મૂકી દેવાનું અને સરવાળા આવડતા હોય તો એ એક બે નો સરવાળો કરી લેવાનો. 15 જવાબ આવે છે, હા, તો એને ચોપાય છંદ છે એવું કહી દેવાનું. તો આટલી સરળ વાત છે મિત્રો આ છંદમાં. હવે આપણે આ છંદને વિશેષ રૂપે સમજીએ કવિશ્રી દલપતરામના ઉદાહરણ વડે. કવિ દલપતરામના આ શબ્દો તમે સાંભળ્યા પણ હશે. એમણે લખ્યું છે, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, ચાર પગો ને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ. મિત્રો, સૌ પ્રથમ તો તમને આ જે ઉદાહરણ છે એમાં ચરણ કયા કયા છે એ શોધતા આવડવું જોઈએ. સામાન્ય રીતે ચરણ એટલે પગ. આપણે જેમ બે પગથી ચાલીએ છીએ એમ દરેક કાવ્ય છે તેના ચરણથી આગળ વધતું હોય છે. હવે જુઓ તો બરાબર, કાળી ધોળી રાતી ગાય એ એક ચરણ થયો, પછી તો અલ્પવિરામ છે, પછી છે પીએ પાણી ચરવા જાય અને તેમાં અર્ધ અલ્પવિરામ છે, બીજું ચરણ થયું, ચાર પગો ને આંચળ ચાર ત્રીજું ચરણ, અને ચોથું ચરણ છે પૂંછડાથી ઉડાડે માખ. તો આ રીતે ચારે ચાર ચરણ રહેલા છે. હવે કોઈ સળંગ ગણી નાખે કે ચાલો ભાઈ આમાં કેટલા અક્ષર છે, તો એની સાથે આપણો ચોપાય છંદ બંધ બેસશે નહીં. પણ તમારે એટલું જ ગણવાનું છે કે એક ચરણની અંદર તમે એક બે મૂકો લઘુગુરુના આધારે તો તેનો સરવાળો 15 આવે છે કે નહીં. જુઓ કેવી રીતે મૂકીશું. પહેલા ચરણ ઉપર નજર કરો, કાળી ધોળી રાતી ગાય આટલું લખ્યું છે. એમાં એક એક અક્ષર ઉપર આપણે નજર કરીશું કે એમાં એક મૂકીશું અથવા તો બે મૂકીશું. કેવી રીતે, તો લઘુગુરુના આધારે. અહીં કાળી એ શબ્દમાં રહેલા બંને અક્ષર ગુરુ છે એટલે બંને ઉપર આપણે શું કરીશું, બે બે એવી માત્રા મૂકી દઈશું. તેના પછી ધોળી એ શબ્દના બંને અક્ષર પણ કેવા, ગુરુ, એટલે તેના ઉપર પણ બે બે માત્રા મૂકીશું.
વળી પછી રાતી એ શબ્દના બંને અક્ષર પણ ગુરુ છે એટલે એના ઉપર પણ બે બે માત્રા મૂકીશું. ગાય એ શબ્દમાં ગા એ ગુરુ છે એટલે તેના પર બે માત્રા, અને ય એ લઘુ છે એટલે તેના પર આપણે એક માત્રા મૂકીશું. તો આ રીતે આપણે માત્રા મૂકી, અને હવે એ માત્રાનો સરવાળો તમે કરો એટલે તમને ખ્યાલ આવશે કે અહીં 15 માત્રા થાય છે. તો એક ચરણમાં કેટલી માત્રા થાય? 15. તો કયો છંદ કહેવાય? ચોપાઈ છંદ કહેવાય. ચાલો બીજું ચરણ જરા જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. પીએ પાણી ચરવા જાય. તો જુઓ, પીએ એ બંને ગુરુ અક્ષર હોવાથી બંને પર બે બે માત્રા, પાણી એ શબ્દના બંને અક્ષર ગુરુ છે એટલે ફરી તેના ઉપર પણ બે બે માત્રા મૂકીશું, અને ચરવા એ શબ્દ જે રહેલો છે તેમાં ચ એ લઘુ છે, ર એ પણ લઘુ છે એટલે તેના બંને ઉપર આપણે એક એક માત્રા મૂકીશું, અને વા ગુરુ હોવાથી તેના પર બે માત્રા, જાય એ શબ્દમાં જા ઉપર બે અને ય ઉપર એક માત્રા આવે. તો આ રીતે આપણે માત્રા મૂકી છે. એ માત્રાનો તમે સરવાળો કરો તો પણ જવાબ 15 આવશે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે પછીનું જરા ચરણ જુઓ. ચાર પગો ને આંચળ ચાર, આ આપણું ત્રીજું ચરણ છે. એમાં ચાર એ શબ્દ છે, એમાં ચા ઉપર બે અને ર ઉપર એક માત્ર આવશે. પગો એમાં પ ઉપર એક અને ગ ઉપર બે માત્ર આવશે લઘુ ગુરુના આધારે. હવે તમને તો લઘુ ગુરુ આવડતા હોવા જોઈએ. ને એ ગુરુ અક્ષર છે એટલે બે માત્ર. આંચળમાં આ ઉપર બે, ચ અને અળ ઉપર એક એક માત્ર. ચાર એમાં ચા ઉપર બે અને ર ઉપર એક માત્ર. તો આ રીતે આપણે માત્રા મૂકી, અને હવે ફરી તેનો પણ તમે સરવાળો કરો. જવાબ 15 આવતો હોવો જોઈએ. અને આવે જ પછીનું જે ચોથું ચરણ છે એ જુઓ. પૂંછડાથી ઉડાડે માખ, તો એમાં પ એ ગુરુ છે એટલે બે માત્રા, છ એ લઘુ એટલે એક માત્રા, ડા ને થી બંને અક્ષર ગુરુ હોવાથી બંને ઉપર બે બે માત્રા, ઉડાડેમાં ઉ એ લઘુ છે એટલે એક માત્રા અને પછીના બંને અક્ષર ઉપર બે બે માત્રા, અને માખ છે તેમાં મા ઉપર બે અને ખ ઉપર એક માત્રા આવશે. તેનો સરવાળો કરશો તો પણ જવાબ આવશે 15 એટલે કે 15 માત્રા. તો આમ આપણને ખ્યાલ આવ્યો કે ચોપાઈ છંદમાં એક ચરણમાં 15 માત્રા હોય છે, એવા ચાર ચરણ ચોપાઈ છંદમાં હોય છે. તો ચો એટલે ચાર, પાઈ એટલે પગ, ચાર પગ વાળો છંદ છે જે 15 માત્રાના પગ ધરાવે છે. તો આટલો સરસ આપણને છંદ પ્રાપ્ત થયો છે. બસ આપણને માત્ર લઘુ ગુરુ અને સરવાળા આવડતા હોવા જોઈએ. હવે આપણે આ છંદને જરા ગાઈએ. કેવી રીતે ગાઈ શકાય? તો ઘણી બધી રીતે ગાઈ શકાતો હોય. એક રાગ તમને કહું, જો આવી રીતે આ છંદને ગાઈ શકાય. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ. ચાલો હવે તમે પણ ગાઓ, ફરી ગાઈએ. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ. તો આટલી સરસ રીતે, સરળ રીતે આ છંદને ગાઈ શકાય છે. ઘણા બધા બહુ ઉતાવળ કરીને પણ ગાતા હોય. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ. તો આવું પણ કરી શકાય. ચાલો આપણને જરા સરખો રાગ આવડ્યો અને તમને ખ્યાલ આવ્યો કે આવી રીતે તેનો લઈ એમાં બેસે છે. ખ્યાલ આવી ગયો? હવે ચોપાઈ છંદના બીજા કેટલાક ઉદાહરણો જે દલપત રામે જ લખ્યા છે એ તમને આપવા છે, અને તેની સાથે એક ચોખવટ પણ કરી દો કે આપણે વાત કરી કે ચોપાઈ છંદના એક ચરણમાં 15 માત્રા હોય, પણ આમાં પણ ઘણીવાર સર્જકો લઘુ ગુરુની છૂટછાટ લેતા હોય છે. એટલે સર્જકો 15ને બદલે કોઈ વાર 14 કે 16 એવી માત્રા લઈ લેતા હોય છે. હવે ચાર ચરણમાં કોઈ ત્રણ ચરણ એવા છે કે જેમાં 15 માત્રા છે, પણ એકાદામાં સર્જકથી લઘુગુરુ બરાબર ન બેસ્યા અને 15ને બદલે 14 કે 16 માત્રા થઈ ગઈ, તો એ ચોપાઈ છંદનું ઉદાહરણ મટી જતું નથી, એ રહેતું જ હોય છે. એટલે એવી છૂટછાટ પણ તમને કેટલાક ઉદાહરણોમાં જોવા મળશે, પણ તમને જેટલા ઉદાહરણ આપીશ એ 100% ચોપાઈ છંદના છે એની તમને હું ખાતરી આપું છું. ચાલો બીજા ઉદાહરણ પર હવે જરા નજર કરશો અને એની માત્રા ખાસ ગણજો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. દલપતરામ પાસેથી જ આ બધું આપણને પ્રાપ્ત થયું છે. ગાઓજીએ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. અને સર્જક આમ પણ કહે છે. સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ, બોલે કોયલ મીઠા બોલ,
તાપ પડે તે તો વણતોલ, સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ, કોયલ બોલે મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ. આવું દલપતરામ કહે છે. વળી આપણા કવિ અખો છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જક કવિ અખો, એમણે આવું કંઈ કહ્યું છે. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર, સંસ્કૃત બોલે તે શું થયું, કંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. તો આમાં પણ ચોપાઈ છંદ છે, પણ થોડી છૂટછાટ વાળો છે, એટલે મૂંઝાશો નહીં, પણ આમાં છંદ તો ચોપાઈ થાય છે. આ ઉપરાંત તમે પદ્ય વાર્તાકાર શામળ ભટ્ટનું પણ નામ સાંભળ્યું છે, એમણે ચોપાઈ છંદમાં કંઈક આવું લખ્યું છે. વાડ થઈને ચીભડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે, ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહીં એકે જન, કલ્પ વૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય, નવાણ પીતું હોય નીર, જીવજંતુ કેમ ધરે શરીર. દોસ્તો, હવે આપણે સાંભળીએ નલિન રાવળનું એક ઉદાહરણ. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કેતા વાત, ઠંડો મીઠો વહેતો વા, મીઠા કોઈ હૈયાની હા. આ આપણે ગાઈએ. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યો કેતા વાત, ઠંડો મીઠો વહેતો વા, મીઠા કોઈ હૈયાની હા. હવે આના પછી બીજા બે ઉદાહરણ છે, એ પણ તમે જરા સાંભળી લો. આકાશે તારાની ભાત, ધરતી હૈયે ફૂલ બિછાત, સર્જી તો કા સર્જી તાત, માનવના મનમાં મધરાત. આકાશે તારાની ભાત, ધરતી હૈયે ફૂલ બિછાત, સર્જી તો કા સર્જી તાત, માનવના મનમાં મધરાત. અને એક છેલ્લું ઉદાહરણ. ફરતું ફરતું શમણું એક, આવ્યું વગડે અહીંયા છેક, થાક્યું પાક્યું બોલ્યું રામ, સુવા માટે જોઈએ કામ. ફરતું ફરતું શમણું એક, આવ્યું વગડે અહીંયા છેક, થાક્યું પાક્યું બોલ્યું રામ, સુવા માટે જોઈએ કામ. તો દોસ્તો, આ બધા ઉદાહરણ છે ચોપાઈ છંદના. ગુજરાતી ભાષામાં ચોપાઈ છંદ કેટલો બધો સરળ છે એ તમને આ બધા ઉદાહરણથી ખ્યાલ આવ્યો હશે. તમને દરેક ઉદાહરણમાં જે ચાર ચાર ચરણ રહેલા છે તે જોવા અનુરોધ કરું છું. દરેકની અંદર કેવી રીતે આપણે 15 માત્રા મેળવી શકીએ અને એના માટેની જે લઘુગુરુની વ્યવસ્થા છે એ હવે તમને ખબર છે. તો એ વ્યવસ્થાને ભૂલ્યા વગર અભ્યાસ કરતા રહો અને એ રીતે ચોપાઈ છંદને યાદ રાખી લો. ઘણો સરળ અને આપણને તરત યાદ રહી જાય એવો આ છંદ છે, એટલે હવે તમને આમાં કોઈ તકલીફ નહીં હોય એવું હું માની લઉં છું. એટલે તમને ચોપાઈ છંદ આવડ્યો, માત્રામેળ છંદ હવે ધીમે ધીમે આવડવા લાગશે. આ ચોપાઈ ઉપરાંત બીજા માત્રામેળ છંદ પણ આપણે શીખવાના છે અને એના માટે આપણે હવે પછીના વિડીયોમાં મળતા રહીશું અને જે તે છંદ અંગે વાતો કરીશું. ત્યાં સુધીમાં તમે તમારા મિત્રો સુધી આ છંદ પહોંચાડવાનું ચૂકતા નહીં અને સાથે જ આ છંદનો અભ્યાસ પણ ચાલુ રાખજો. હવે પછીના વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે દોહરો અને સોરઠો છંદ કેવા છે, તેની માત્રા સંખ્યા કેટલી છે, એ બધી જ બાબતો આપણે જોવાના છીએ. આપણે ફરી મળીએ ટૂંક સમયમાં દોહરો અને સોરઠો છંદ સાથે. ચાલો દોસ્તો, આવજો.